पालनपुरनी जिला जेलमांथी कोरोना महामारी अंतर्गत कैदीओने मुक्त कराया। बनासकांठाना पालनपुरनी जिला जेलमांथी कोरोना महामारी अंतर्गत कैदीओने मुक्त कराया हता। गुजरात हाई पावर कमिटीना आदेश अनुसार 7 वर्षथी ओछी सजा वाला काचा कामना कैदीओ सहित अने भरण पोषणना गुनामां सजा कापता 15 कैदीओने आजे वचगाळाना जामीन पर मुक्त कराया छे। અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ચપેટમાં આવી ગયું છે। ગુજરાતમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારની સાથે સાથે જેલમાં સજા ભોગવતા કેદીઓ પણ કોરોના વાયરસથી પ્રભાવિત થયા હતા, જેથી કેન્દ્ર સરકારની નોવેલ કોરોના મહામારી ગાઈડલાઈન અને ગુજરાત સરકારની હાઈ પાવર કમિટીએ ગુજરાતની તમામ જેલોમાંથી 7 વર્ષથી ઓછી સજાવાળા કાચા કામના કેદીઓ અને ભરણ પોષણ અંતર્ગત સજા કાપતા કેદીઓને છોડી મૂકવાનો નિર્ણય લેવાયો હતો। જે અંતર્ગત આજે પાલનપુર ખાતે આવેલી બનાસકાંઠા જિલ્લા જેલમાં પણ 15 કેદીઓને મુક્ત કરાયા છે, જેમાં 7 વર્ષથી ઓછી સજાવાળા 7 કાચા કામના કેદીઓ, જ્યારે ભરણ પોષણ ગુનાઓમાં સજા કાપતા 8 કેદીઓ મળી કુલ 15 કેદીઓની આજે જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત કરાયા હતા। આ અંગે જિલ્લા જેલ અધિક્ષક વીપી ગોહેલે પાલનપુરની જિલ્લા જેલમાંથી 15 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે। જે કેદીઓ તેમના નજીકની પોલીસ સ્ટેશનમાં એક મહિના સુધી હાજરી પુરાવવાની રહેશે। કોવિડ-19ની બીજી લહેરની મહામારીને ધ્યાનમાં લઈ નામદાર સુપ્રીમ કોર્ટની સુઓ મોટો અન્વયે ગુજરાત રાજ્યની હાઈ પાવર કમિટીના નિર્ણય મુજબ ગુજરાત રાજ્યની બધી જેલોમાંથી 7 વર્ષ કે તેથી ઓછી સજાવાળા કાચા કામના કેદીઓ અને ભરણ પોષણ અંતર્ગત સજા ભોગવતા કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો છે। જે અન્વયે અત્રેની પાલનપુર જિલ્લા જેલમાંથી 7 જેટલા કાચા કામના કેદીઓ અને 8 ભરણ પોષણના સજા ભોગવતા કેદીઓને વચગાળાના જામીન ઉપર છૂટા કરવાનો હુકમ થયેલ છે, અને જે મુજબ અત્યારે આ કેદીઓને હંગામી ધોરણે જેલ મુક્ત કરીએ છીએ। રાજગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।